શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરંગ મકવાણાએ મતદાન કર્યું. કોરોના અંગેની માર્ગદર્શિકાને અનુસરીને ભાવનગરના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરંગ મકવાણાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનો પવિત્ર મત આપીને મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. આજે સવારથી જ લોકો મતદાન કેન્દ્ર ઉપર જઈને મતદાન કરી રહ્યા છે. મતદાન માટે કોરોના મહામારીને ધ્યાને લઈને માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં ટેમ્પરેચર ગન દ્વારા મતદાતાઓનું ટેમ્પરેચર ચેક કરીને હેન્ડ સેનિટાઈઝ કર્યા બાદ જ ગ્લવ્સ પહેરી મતદાન કરવાની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. ભાવનગર ખાતેના વોર્ડ નંબર 8ના વડવા અ વિસ્તારના સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ ખાતે રૂમ નંબર 1માં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ વહેલી સવારે મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મકવાણે મતદાન કર્યા બાદ સૌ ભાવનગરવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ મતદાન કરે, તેમજ પોતાના પરિવારજનો તથા અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે. આ ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થાય તેવી આ તકે તેઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી અને ભાવનગર મહાનગરપાલિકાના મત વિસ્તારના 469 મથકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવા માટેની લોકોને અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, ભાવનગર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહાપર્વમાં આજે મેં મતદાન કર્યું છે. મારી સૌ ભાવેણાવાસીઓને પુનઃ વિનંતી છે કે આજના દિવસે ચોક્કસ આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો, આપ આગળ આવો અને પોતાના વોર્ડમાં રિસ્પેક્ટિવ બૂથ ઉપર જઈ અને મતદાન કરો. આપ તો ચોક્કસથી મતદાન કરો, પરંતુ સાથે સાથે આપના પરિવારજનો, આપના મિત્રો સર્વેને મતદાન કરવા માટે પ્રેરિત કરો અને મહત્તમ મતદાન ભાવનગર મહાનગરપાલિકા માટે થાય એ મારી આપ સૌને વિનંતી છે અને અપેક્ષા છે.